नमस्ते बाळको, धोरण चार विषय गुजराती एमां पहेली वार्ता आपणे सांभळी गया छे नावडी चाली। तो आजे बाळको आपणे ए नावडी चाली वार्ताना प्रश्नो उत्तर करवाना छे, प्रश्नोनी आजे चर्चा करवाना छे। तो बाळको पहेलो प्रश्न छे, कीड़ी अने भमरा साथे कौन कौन फरवा निकळ्या हता। तो बाळको कीड़ी आपणे वार्ता सांभळी चूक्या छे अने एने एमां आपणे सांभळ्युं छे के कीड़ी अने भमरा साथे पीलू, उंडर अने डेडको आ त्रण एम करीने ए लोको पांच जणा फरवा निकळ्या हता। तो बाळको आपणे लखी देवानुं के कीड़ी अने भमरा साथे डेडको, उंडर अने पीलू, पीलू एटले मरघीनु बच्चू, फरवा निकळ्या हता। बीजो प्रश्न छे बाळको, पाणी मा कौन कूदी पड्यो। हवे आपणे वार्ता सांभळी छे अने सांभळ्यु छे के पाणी જોઈને પહેલા દેડકાભાઈ ખુશ થઈ જાય છે અને દેડકો પાણીમાં કૂદી પડે છે। તો બાળકો આપણે લખવાનું કે પાણીમાં દેડકો કૂદી પડ્યો। હા, પહેલા દેડકો પાણીમાં કૂદે છે। આગળનો પ્રશ્ન છે, તરતા કોને કોને આવડતું ન હતું। હા બાળકો, ધ્યાનથી સાંભળજો પ્રશ્ન કે વાર્તામાં તરતા તરતા કોને આવડતું ન હતું। આપણે જાણીએ છીએ કે દેડકાભાઈને તરતા આવડતું હતું, તો દેડકાભાઈ સિવાય જે બીજા હતા એમને તરતા આવડતું ન હતું। તો બીજા કોણ કોણ હતા? તો આપણને ખબર છે કે ઉંદર, પછી પીલું, ઉંદર, પીલું, ભમરો અને કીડી। દેડકાને તો તરતા આવડતું હતું, ઉંદર, પીલું, ભમરો અને કીડીને તરતા આવડતું ન હતું। આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ લખી દેવાનો। પછી આગળનો પ્રશ્ન છે, પીલું ઝડપથી શું લઈ આવ્યું। હા બાળકો, પીલું ઝડપથી શું લઈ આવે છે? તો પીલું ઝડપથી ઝાડનું પાંદડું મોટું લઈ આવે છે। તો આપણે લખી દેવાનું કે પીલું ઝડપથી ઝાડનું પાંદડું લઈ આવ્યું, લઈ આવ્યું। આગળનો પ્રશ્ન છે બાળકો કે નાવડી બનાવવા કોણ શું લઈ આવ્યું। હા, હવે નાવડી બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર પડી, આપણે વાર્તા સાંભળી છે તો આપણે યાદ કરવાની વાર્તા અને વિચારવાનું કે નાવડી બનાવવા માટે ઉપરનો પ્રશ્ન પણ આવી ગયો છે કે પીલું ઝડપથી ઝાડનું પાંદડું લઈ આવ્યું, પછી ઉંદર એક નાળિયેરની કાચલી લઈ આવ્યો, પછી કીડી એક નાની લાકડી લઈ આવે છે અને ભમરો એક લાંબી દોરી લઈ આવે છે। તો બાળકો આપણે લખી શકીએ કે નાવડી બનાવવા ઉંદર નાળિયેરની કાચલી લઈ આવે છે, પીલું પાંદડું લઈ આવે છે, ભમરો લાંબી દોરી લઈ આવે છે અને કીડી શું લઈ આવે છે? કીડી બાળકો, હા કીડી લઈ આવે છે નાની લાકડી, નાની લાકડી લઈ આવે છે। આ બધું મળીને નાવડી બનાવે છે। આગળનો પ્રશ્ન છે બાળકો, કોને તરતા આવડતું હતું। હા, કોને તરતા આવડતું હતું? આપણે પહેલાં જોયું કે કોને તરતા નહીં આવડતું હતું,
तो ડેડકાને તરતા આવડતું હતું, બીજા બધાને તરતા આવડતું ન હતું. ડેડકાને તરતા આવડતું હતું. આગળનો પ્રશ્ન છે બાળકો, પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું? એ લોકોને તરતા ન આવડતું હતું, ડેડકાને તો તરતા આવડતું હતું. તો પછી પીલું, ઉંદર, કીડી અને ભમરો વિચારે છે કે આપણે નાવડી બનાવીએ, નાવડી બનાવીને સરોવરની મજા લઈએ. તો આપણે લખી દેવાનું કે પીલું, ઉંદર, કીડી અને ભમરાએ નાવડી બનાવવાનું વિચાર્યું. હા, લખી દેવાનું કે નાવડી બનાવવાનું વિચાર્યું. બાળકો, આગળનો પ્રશ્ન છે, ડેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો ફરતા ફરતા ક્યાં આવી પહોંચ્યા? હવે આ પાંચે મિત્રો ફરવા નીકળ્યા છે અને ક્યાં આવી પહોંચતા છે? સરોવર પાસે. તો આપણે લખી દેવાનું બાળકો કે ડેડકો, પીલું, ઉંદર, કીડી અને ભમરો ફરતા ફરતા સરોવર આવી પહોંચે છે, સરોવરે આવી પહોંચે છે. હા બાળકો, આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે બાળકો આપણે આગળ જોઈએ, ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. હવે ઉદાહરણ આપેલું છે બાળકો, ડેડકો એમ લખેલું છે અને પછી લખ્યું છે કે ડેડકો પાણીમાં ધ્રાવ ધ્રાવ કરે છે. હા, હવે આ વાક્ય સાંભળીને આપણે બાળકો સમજી જવાનું છે કે આ ઉદાહરણમાં આપણને જે નામ આપ્યું છે એ કેવો અવાજ કરે છે એના વિશે આપણે લખવાનું છે, એના વિશે આપણે વાક્ય બનાવવાનું છે. તો ડેડકો ધ્રાવ ધ્રાવ કરે છે. તો એવી જ રીતે અહીંયા પહેલું આપેલું છે ચકલી. તો ચકલી શું કરે છે? ચકલી બાળકો આપણે સાંભળી છે ને આપણા ઘરની આજુબાજુ, ચી ચી કરે છે ચકલી. ચી 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 કરે છે. પછી છે બાળકો ઉંદર. તો ઉંદર શું કરે છે? તો ઉંદર શું કરે છે? ચું ચું ચું. તો આપણે લખી દેવાનું બાળકો કે ઉંદર ચું 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 કરે છે. આ જે પ્રાણીઓના નામ આપ્યા છે એનો અવાજ લખવાનો છે આપણે. હા બાળકો, હવે કબૂતર વિશે આપ્યું છે, કબૂતરને પણ આપણે સાંભળી ચૂક્યા છે. કબૂતર કેવો અવાજ કરે? ઘુ ઘુ ઘુ. કબૂતર ઘુ 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 અવાજ કરે છે. પછી બાળકો આગળ છે ભમરો. હા, હવે ભમરો શું કરે છે બાળકો? ભમરો ગુન 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 કરે છે. શું કરે છે? ગુન 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 ગુન. ભમરાનો અવાજ કેવો હોય? તો ભમરો ગુન 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 કરે છે. આપણે લખી દેવાનું કે ભમરો ગુન 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 કરે છે. પછી આપેલું છે કાગડો. હા બાળકો, કાગડો આપ્યું છે. હવે કાગડો કેવું બોલે છે તે આપણને બધાને ખબર જ છે. કાગડો શું કર્યા કરે આખો દિવસ? કા કા કા. તો લખી દેવાનું આપણે બાળકો કે કાગડો કા 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 કરે છે. આ રીતે બાળકો આ બધા પ્રાણીઓના, પક્ષીઓના આપણે અવાજ યાદ રાખવાના છે કે ડેડકો ધ્રાવ ધ્રાવ કરે છે, ચકલી ચીંચી કરે છે, ઉંદર ચૂંચું કરે છે, કબૂતર ઘૂ ઘૂ કરે છે, ભમરો ગુનગુન કરે છે અને કાગડો કા કા કરે છે. આ રીતે લખી દેવાનું. પછી બાળકો આપણે આગળ જોઈએ, ખાલી જગ્યાઓ પૂરો. હા, હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને આપણે
एनी आगळनो सवाल वाँचवानो छे अने खाली जग्यामां शुं जवाब आपशे ए आपणे लखवानुं छे। आपणे वार्ता सांभळी छे ने एना परथी लखवानुं छे। पहेली खाली जग्या छे कि खाली जग्याने तरता आवडतुं हतुं। बाळको आ महत्वनो प्रश्न छे, आपणे प्रश्नमां पण जोई गया छे अने खाली जग्यामां पण आपणे लखवानुं छे के डेडकाने तरता आवडतुं हतुं। बीजी खाली जग्या छे, खाली जग्या नारियेलनी काचली लई आव्यो। वार्तामां आपणे सांभळ्युं छे कोण लई आवे छे नारियेलनी काचली? ઉંદર। તો લખી દેવાનું ખાલી જગ્યામાં, ઉંદર નાળિયેરની કાચલી લઈ આવ્યો। પછી ત્રણ, ત્રીજી ખાલી જગ્યા છે કે પીલું ખાલી જગ્યા લઈ આવ્યો। પીલું શું લઈ આવે છે? પાંદડું। તો આપણે બાળકો ખાલી જગ્યામાં લખી દેવાનું કે પીલું પાંદડું લઈ આવ્યું। ફક્ત ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે એટલે આખું વાક્ય બની જાય। चौथी खाली जगह छे बाळको के नावडी बनावा माटे खाली जगह एक लांबी दोरी लई आव्यो। हवे लांबी दोरी कोण लावे छे? भमरो। तो आपणे लखी देवानुं के नावडी बनावा माटे भमरो एक लांबी दोरी लावे छे। आगळनी खाली जगह छे कि ઉંદર પીલું કીડી અને ખાલી જગ્યાએ સાથે મળીને નાવડી બનાવી। હવે કોણે કોણે સાથે મળીને નાવડી બનાવી છે બાળકો? હા, ઉંદર પીલું કીડી અને ભમરો। આમાં પણ ભમરો જ જવાબ આવશે। આ લોકો ચાર જણા મળીને નાવડી બનાવે છે। આગળની ખાલી જગ્યા છે, વાર્તાના અંતમાં ખાલી જગ્યાને એના હસવા પર પસ્તાવો થવા લાગ્યો। હવે વાર્તાના અંતમાં શું થાય છે? કોણને પસ્તાવો થાય છે? દેડકાભાઈને। હા, દેડકાભાઈને એની મસ્કરી ઉડાવેલી બધાની, તેના માટે પસ્તાવો થાય છે। તો આપણે લખી દેવાનું કે દેડકાને એના હસવા પર પસ્તાવો થવા લાગ્યો। ઓકે બાળકો, આ રીતે હું તમને પીડીએફ ફાઇલ મોકલાવું છું, એમાં તમારે પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યાઓ અને આ અવાજો વિશે સુંદર અક્ષરે ગુજરાતીની નોટમાં લખવાનું છે। ઓકે બાળકો।